न्यूज़ प्लस चैनल में सीधी बात में आप सबको स्वागत छे। हूं छू जीतू भाई पंड्या। डॉलर सामे रुपयो बगड़ी रह्यो छे, 53 ની લગભગ પહોંચ્યો છે અને એમ કહે છે કે માર્ચ 2012 માં જે વાયદાના સોદા થયા છે એમાં સટોડિયા એવી આશા રાખી રહ્યા છે કે 55 રૂપિયા ડોલરના થઈ જશે અને સટોડિયાઓ મોટે ભાગે સાચા જ પડતા હોય છે, ચાહે ક્રિકેટની મેચ હોય, ચૂંટણીના પરિણામ હોય કે પછી હવે રૂપિયા ડોલરનો ભાવ હોય। એટલે આપણે માર્ચ મહિનામાં રૂપિયો 55 રૂપિયે ડોલર મળશે એવું બહુ આસાનીથી માની લેવું પડશે। બધાના મનમાં એક સવાલ થાય છે કે એક બાજુ ભારત સાવ પછાત દેશમાંથી એકદમ રેસમાં આવી ગયો, એ રેસમાં પણ એટલો બધો ઝડપથી આગળ વધ્યો કે જાપાન જેવા એક બહુ જ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ દેશને એને પાછળ કરી દીધો। ભારતની જે ભારતનું જે અર્થતંત્ર છે એ અત્યારે પ્રગતિની અંદર બીજા નંબરે છે દુનિયામાં, જે ઘટેલા આંકડા પર પછી પણ, એટલે હવે જે નવા આંકડા આવી રહ્યા છે કે 5% કે 5.5% વિકાસ દર રહેશે તો એ દરે પણ ચીન પછી તરત આપણે છીએ। દુનિયાના મોટા ભાગના દેશો તો નેગેટિવ ડેવલપમેન્ટમાં છે, અમેરિકા જેવાના પણ 1.5% ફાંફા છે અને આપણે દુનિયાની 5મી-6ઠી ઔદ્યોગિક અને આર્થિક તાકાત બની ગયા છે। તો એની સામે ખરેખર એવું થવું જોઈએ કે રૂપિયો મજબૂત થવો જોઈએ અને ડોલર નબળો થવો જોઈએ। એક થોડા જ વર્ગ મહિનાઓ પહેલા ડોલર સાવ 37-38 રૂપિયા થઈ ગયો અને અત્યારે જ્યારે અમેરિકા બિલકુલ આર્થિક મંદીમાં છે, બેંકો ઉઠી રહી છે, અમેરિકાની 300-350 બેંકોએ દિવાળા મૂકી દીધા, લોકો પોતે પણ બહુ ત્રસ્ત છે અમેરિકાના, તો આ સંજોગોમાં બધા એ ચિંતા કરે છે કે ડોલરની સામે રૂપિયો કેમ કગડી રહ્યો છે। તો આજે આપણે થોડીક આની વાર્તા કરીશું, વાતો કરીશું કે રૂપિયા સામે ડોલર કેમ ડૂબી રહ્યો છે અને શા માટે 55 રૂપિયા સુધી જશે એવી આગાહીઓ થઈ રહી છે। તો મને કહેવાનું કે નસીબદારને ભૂત રડે એવી કહેવત તમે ચોક્કસ સાંભળી હશે કે જે નસીબનો બળિયો હોય એને ખરાબ થાય ને તો પણ એનું પછી એનાથી વધારે સારું થાય, એનું નસીબ એટલું બધું જોરદાર હોય। કોઈની પત્ની ગુજરી ગઈ છે એને બહુ દુઃખ થાય કે ભાઈ મારી પત્ની ગુજરી ગઈ, આ નાની ઉંમર છે, હજુ માર 35-36 વર્ષનો છું, મારી પત્ની ગુજરી ગઈ છે, પણ નસીબનો જો એ બળ્યો હોય તો પછી એને 35-36 વર્ષેથી એવી સુંદર રૂપાળી મોટો ધંધો કરતી પત્ની મળી જાય છે, એટલે નવા લગ્ન પછી એને જૂની પત્નીની યાદ પણ ના આવે એવી સુંદર ને એવી વધુ સારી પત્ની મળી જતી હોય છે। એટલે પત્ની મરી ગઈ એના માટે તો નફાનું કારણ બની જાય છે, ઘણાની જિંદગી બરબાદ થઈ જાય છે પતિ પત્ની ના મરી ગયા પછી, પણ નસીબદારોને તો પતિ પત્ની મરી ગયા પછી સમૃદ્ધિ પણ ખૂબ વધી જતી હોય છે અને ખૂબ લાભ પણ થતા હોય છે। તો અમેરિકા બહુ નસીબનું બળવાન છે, એ ઔદ્યોગિક રીતે એક જમાનામાં બહુ જ બળવાન હતું, જે સ્ટેટસ હવે એની પાસે નથી, પણ લશ્કરી રીતે અને આધુનિક લશ્કરી રીતે અમેરિકા દુનિયામાં નંબર 1 પર છે અને નસીબદાર છે, નસીબ એની સાથે છે। એટલે શું થયું કે અમેરિકામાં સાવ આર્થિક બેહાલી છે, બેંકો તૂટી રહી છે, સરકારના બિલ ચૂકવવાના વાંધા છે, હમણાં તેમના સેનેટે નવો કાયદો મંજૂર કરવાની ના પાડી એટલે અમેરિકાની સરકારના પેમેન્ટો એટલે કે પગારો પણ અટકી જાય એવી કટોકટી ઊભી થઈ, પણ બીજી બાજુ રૂપિયા સાથે ડોલર મજબૂત થતો જાય છે। તો આમ કેમ છે? તો આજે ચાલો સમજીએ કે આવું કેમ થાય છે। તો પહેલી વાત એ છે કે અમેરિકા અને ભારતની જો સરખામણી કરીએ તો આપણી આર્થિક સ્થિતિ વધારે સારી છે, વધારે સ્ટેબલ છે, જ્યારે અમેરિકાની આર્થિક સ્થિતિ સાવ ડામાડોળ છે, પણ બન્યું એવું
કે વર્ષોથી છેલ્લા 50-60 વર્ષથી ડોલર એ એક્સચેન્જ નું માધ્યમ રહ્યું છે. તમારે દુનિયાની કોઈ પણ દેશમાંથી કઈ પણ વસ્તુ ખરીદવી હોય, તમારું ચલણ જુદું છે, એનું ચલણ જુદું છે, સામસામી એક્સચેન્જ કેવી રીતે કરે વસ્તુઓનું રૂપિયાની, એટલે બધો જ આંતરરાષ્ટ્રીય વેપાર ડોલર દ્વારા ચાલતો. એટલે તમારે જ્યારે કોઈ પણ પરદેશમાં ભાવ કોટ કરવાના હોય, પછી દેશ ગમે તે હોય, બ્રિટન હોય, જાપાન ચાલે છે, તો પણ તમારે ભાવનું કોટેશન ડોલરમાં જ અપાતું. એટલે ડોલર એ આખી દુનિયામાં ખરીદ વેચાણનું માધ્યમ હતું. હવે ડોલર બહુ નબળો થઈ ગયો, બહુ તકલીફમાં આવી ગયો, પણ એના કરતા પણ યુરો વધારે બગડી ગયો. યુરો તો કાગૈયા થઈ જશે એવી પરિસ્થિતિ થઈ છે. એટલે અમેરિકાની ડોલર સામે જ્યારે યુરો આવ્યું મેદાનમાં, યુરોપિયન ચલણ બહાર આવ્યું, ત્યારે દુનિયાના કેટલા બધા દેશોએ એમનું વિદેશી હુંડિયામણ ડોલરની સાથે સાથે યુરોમાં પણ રાખવા માંડ્યા. એટલે એમની પાસે 100 અબજ રૂપિયાનું જો વિદેશી નાણું હોય તો એ 30-40 અબજ યુરો રાખે, 60-70 અબજ ડોલર રાખે. એટલે એક મોટો હિસ્સો બધા યુરોમાં પણ રાખવા માંડ્યો. અને એ ગભરાટ થી કે અમેરિકાનો ડોલર બેસી જવાનો છે માટે લોકોએ વધારે ને વધારે યુરો ખરીદવા માંડે. પણ 6-8 મહિનામાં જે પરિસ્થિતિ આવીને ઉભી રહી જેનો કોઈને અંદાજ નહોતો, અને એ ગ્રીક, જર્મની આ બધા જે યુરોપિયન દેશો છે એમની આર્થિક કટોકટી ઉભી થઈ ગઈ, અને એટલી બધી ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ કે યુરોના ભાવ રોજે રોજ ઘટવા પડે. એટલી હદે ઘટવા માંડ્યા કે જે દેશ પાસે 100 અબજ ના યુરો હોય તો થોડા દાડા થાય કે 80 અબજ ના થઈ જાય, એ થોડા દાડા થાય 60 અબજ ના થઈ જાય. એટલે દર મહિને 25-50% નો ઘટાડો થવા માંડ્યો. એટલે દુનિયાભરના ગભરાયેલા દેશોએ એમની પાસે જે કઈ યુરો હતા એ લઈને બજારમાંથી ડોલર ખરીદવા માંડ્યા. હવે એમને એમ થયું કે યુરોમાં પૈસા રોકવાય તો બિલકુલ સરાસર બેવકૂફી છે. એટલે અબજો યુરોની કે અબજો ડોલરની ખોટ ખાઈને પોતાની પાસેના યુરો એમણે ડોલરમાં કન્વર્ટ કરવા માંડ્યા. એટલે આખી દુનિયામાં ડોલરની માંગ વધવા જ માંડી. ડોલર મેળવવા માટે લોકો ગમે તે ભાવ ચૂકવવા તૈયાર થઈ ગયા. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ડોલર પડી ગયો તો લોકો એમ સમજતા હતા કે યુરો એનું સ્થાન લેશે અથવા યુરો લગોલગ પહોંચશે. એ લગોલગ પહોંચવાનું તો બહુ જ બાજુ પર રહ્યું. યુરો તો માત્ર કાગળિયા થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એ ચલણ બજાર નાબૂદ થઈ જાય જો આ દેશો વચ્ચે કંઈક સમાધાન ન થયું યોગ્ય તો આ ચલણ નાબૂદ થઈ જવાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અને યુરોપિયન દેશો જ્યાં દે સરકારો પાસે, ખાનગી ઉદ્યોગપતિઓ પાસે જે લાખો અબજો ડોલર યુરો છે અને પ્રોમિસરી નોટો છે યુરોની, ત્યાંની સરકારોના બોન્ડ છે, એ બોન્ડની કિંમત ત્યાંની સરકારો નહીં ચૂકવે એમ લાગી રહ્યું છે. એટલે આ બધાને કારણે જે ગભરાટ ફેલાયો એને લીધે દુનિયાભરમાં ડોલરની જબરજસ્ત ડિમાન્ડ નીકળી છે. ભારત પણ દુનિયાભરમાંથી વસ્તુઓ મેળવવા માટે ડોલર મેળવવા ભારત માટે પણ અનિવાર્ય થઈ ગયું છે. એટલે આ બધાને કારણે ડોલર એટલો બધો અમૂલ્ય થઈ ગયો. હવે સમજો કે અમેરિકા પણ દૂધે ધોયેલું નથી, અમેરિકાની કિંમત ગમે ત્યારે ડૂબી જાય એમ છે, પણ બધાને એમ થઈ ગયું છે કે આ યુરોપના જે હોડકા છે એ તો વેલણ ડૂબશે, અને એ ડૂબશે ત્યારે કશું વધશે નહીં. અમેરિકા ટાઇટેનિક છે, ડૂબશે તો પણ ડૂબતા વર્ષો લાગશે. એટલે બધા પાછા ડોલર તરફ વળ્યા. ભારતને પણ ડોલરની ખૂબ જરૂર છે, એટલે ભારતે ગમે તે ભાવે ડોલર ખરીદવા પડે છે, અને ડોલરના ભાવ ફરી એકવાર અંદર જઈ રહ્યા છે. બીજી એક મજાની વાત એવી બની કે અમેરિકાની જે કંપનીઓ પાસે સરપ્લસ ફંડ હતા એ બધા એમણે ભારતના શેર બજારમાં મૂક્યા હતા. કારણ કે અમેરિકાની બેંકો 1-2% વ્યાજ આપવાની પણ તૈયારી નથી હોતી, બહુ ઓછા વ્યાજે પૈસા રાખે છે. તો એમ કહે છે કે અમે પૈસા રાખીએ છીએ તમારા પર ઉપકાર છે, માટે બહુ
એટલે એ જે અબજો ખરબો રૂપિયા ડોલર હતા એ ભારતના શેર બજારમાં ઠરવાતા હતા 1-2% વાર્ષિક વ્યાજને બદલે આ કંપનીઓને મહિને 5-5.5% છૂટતા હતા પણ હવે આ કંપનીઓની અમેરિકામાં હાલત એટલી બધી ખાસ્તા થઈ ગઈ છે કે એમને પોતાની કંપનીઓ ચલાવવાના ફંડ પણ ખૂટવા માંડ્યા છે એટલે એમણે બીજી બાજુથી ભારતના શેર બજારમાંથી રૂપિયા પાછા ખેંચવા માંડ્યા ભારતમાં ઇન્વેસ્ટમેન્ટમાંથી પૈસા પાછા ખેંચવા માંડ્યા ભારતમાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું માંડી એટલે એને પરિણામે પણ ભારતમાં ડોલરની જબરજસ્ત અછત ઊભી થઈ ગઈ છે કારણ કે અમેરિકન કંપનીઓ યુરોપિયન કંપનીઓએ ભારતમાંથી એમના ડોલર પાછા લઈ લીધા એટલે આ બે કારણ છે કે અમેરિકન કંપનીઓ મારી પડી મરવા પડી એમણે આપણે ત્યાંથી પૈસા કેચ લીધા અને બીજી બાજુ આખી દુનિયામાં યુરો વેચીને લોકોને ડોલર જ લેવા હતા એટલે મોટા મોટા દેશો નાના દેશો મોટા ઉદ્યોગપતિઓ આ બધા બે હાથે ડોલર ખરીદી રહ્યા છે એટલે હાલમાં આ ડોલરનો ભાવ નીચો જાય એવું છે નહીં આપણે 55 થી પણ ડોલર આગળ જાય એવી ઘણા વાતો કરી રહ્યા છે તો આ એનું ઇકોનોમિક્સ છે કે અમેરિકા ડૂબી રહ્યું છે પણ એ ડૂબવાની પણ ભવ્યતા છે અમેરિકા નાદાર થઈ રહ્યું છે પણ એટલું મોટું નાદાર દેશ છે કે બાકીની દુનિયા એને જીવાડવા પડશે અમેરિકાને તો આ હતી મારી નાનકડી વાત કે ડોલર રૂપિયાની સરખામણીમાં કેમ ધોવાતો જાય છે એમાં આપણો વાંક ઓછો છે આપણા વડાપ્રધાનનો વાંક ઓછો છે નાણાપ્રધાનનો વાંક ઓછો છે આપણી ઇકોનોમિક્સ સદ્ધર હોવા છતાં દુનિયાના કારણોને લીધે આપણે ડોલર સામે હારી રહ્યા છીએ પીછે હટ કરી રહ્યા છે અને 55 સુધી ડોલર થઈ જાય એવી જે વકી છે એ પણ કદાચ સાચી પણ છે પણ કોઈ ગભરાવા જેવી વસ્તુ નથી હા આપણા ઉદ્યોગોને માઠી અસર થઈ રહી છે આપણો ઔદ્યોગિક વિકાસ દર ઘટી રહ્યો છે આપણે પણ થોડી મંદીમાં પ્રવેશી રહ્યા છીએ પણ ઓવરઓલ આપણે મનમોહનસિંહને ગાળો દેવાની એમને જોડા મારવાની જે કંઈ આપણાથી થતું હોય બધું જ કરીએ ફેસબુકમાં ઇન્ટરનેટ પર મનમોહનસિંહના કાર્ટૂનો મૂકીએ બીભત્સ કાર્ટૂનો મૂકીએ પણ થેન્ક્સ કે આવા ખરાબ સમયે આપણી પાસે એક નાણા પ્રધાન કમ વડાપ્રધાન છે જેને અર્થશાસ્ત્રનું ઊંડું જ્ઞાન છે એટલે મારી દ્રષ્ટિએ અત્યારે કોઈ પેનિક થવાની જરૂર નથી કોઈ ગભરાવાની જરૂર નથી આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે અને જ્યારે ડોલરની ડિમાન્ડ બાકીના દેશોની ઓછી થઈ જશે બધાના યુરો ડોલરમાં કન્વર્ટ થઈ જશે તો પછી આ ભારતનો જે રૂપિયો છે પાછો ડોલરની સરખામણીમાં